ભારત દેશના રાષ્ટ્રીય ફળ ગણાતી કેરીનો પાક આ વર્ષે દર વર્ષ કરતા અડધો ઉતરવાની ધારણા બંધાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેરીનો પાક દર વર્ષ કરતા 50% ઓછો ઉતરવાની શક્યતા ઊભી થઈ છે. આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો દેશ અને દુનિયામાં વખણાતી હાફૂસ, કેસર, રાજાપુરી, આમ્રપાલી અને લંગડા સહિતની અનેક જાતોની કેરીનું વ્યાપક ઉત્પાદન થાય છે અને દર વર્ષે ખેડૂતો 1 હેક્ટરમાં 9 ટન જેટલી કેરીનો પાક મેળવતા હતા. જોકે ચાલુ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેરીનો પાક અડધો ઉતરવાનો અંદાજ તજજ્ઞો લગાવી રહ્યા છે. આમ ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાના કારણે કેરીના રસિયાઓ માટે કેરીનો સ્વાદ ખાટો મીઠો નહીં પણ કડવો જણાઈ રહ્યો છે. અને માત્ર આ સિઝનમાં કેરી એ માત્ર માલિક ઉજારોનું ફળ બની રહેશે તેવું કેરી રસિયાઓ માની રહ્યા છે. કે જેથી એ લોકોનો બધો ખર્ચો કોઈ બી પૈસાની ઇન્કમ એમાંથી જ મળી શકે એવું છે, પણ આ વખતે કેરી નથી એટલે ખેડૂતો ઘણા નિરાશ છે. એક્સપોર્ટ માટે બી કઈ વ્યવસ્થા હોવી જોઈએ? હા, ચોક્કસ ચોક્કસ અહીંની આપણી કેરી એ એક્સપોર્ટ થવી જોઈએ, કારણ કે અહીંયા સારી ટ્રીટમેન્ટ કરે અને કેરી બધી માર્કેટમાં જાય ને એક્સપોર્ટ થતી હોય તો એનો ભાવ ખેડૂતોને મળે તો ખેડૂતોને ફાયદો રહે. બાકી આવો કેરીનો પાક દર વર્ષે ઓછો થતો જાય છે, હવે એના માટે શું રીઝન કે કોઈ ગાઈડલાઈન મળે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. અમારા મગનભાઈ નારાયણભાઈ પટેલ. નવીનભાઈ, જે રીતે કેરીનો પાક આ વખતે છે, કયા પ્રકારની કેરીઓ આ વખતે આવી છે અને કેરીનો પાક છે? સાહેબ, આ વખતે છે ને વાતાવરણ અનુકૂળ નથી, કારણ કે વાદળછાયું વાતાવરણ અત્યારે ઘણું રહ્યું છે એમ, અને લગભગ ડિસેમ્બર મહિનામાં લગભગ મહિનાની આજુબાજુ એકદમ પેલું જે કપડું વાદળ રહ્યું એટલે એના જે થોડું ઝાડ પર જે જીવ જંતુ એટલા બધા પડ્યા એ કંટ્રોલ થતા જ નથી, એટલે આ વર્ષે શક્યતા ઘણી ઓછી છે, કારણ કે એમાં અત્યારે જે મધ્યક જીવાત છે એ કંટ્રોલ થતો નથી અને જીવજંતુ એટલા એના એટલા બધા પડતા છે ને કે આ વખતે થોડું માલ ઓછો થયું અમને રાખતું છે ને અમે અમારી રીતે જે દવા સ્પ્રે કરતા છે પણ તેમાં બી અમને બહુ આવશે સફળતા મળવા આવતું નથી. ખાસ કરીને વલસાડી હાફૂસની વાત કરીએ તો જે રીતે જે રૂટીન પ્રમાણે હાફૂસ આવી જતી હોય છે, આ વખતે હાફૂસ ક્યારે આવશે ને જે રીતે જે શિયાળાનો જે પાક કહેવાય કેરીનો જે મોરવા હોય છે એ જલ્દી આવી જતા હોય છે, આ વખતે ખૂબ જ મોડી કેરી આવવાની વાત છે અને ખૂબ જ ઓછી આવવાની વાત છે? હા, પણ સાહેબ એમાં છે ને કે ઠંડી ગરમી વાતાવરણ ચેન્જ થયા કરે, વચ્ચે એકદમ ઠંડી પડી, થોડા દિવસ પછી ગરમી પડી, એટલે જે વાતાવરણ જે બન્યું જોઈએ ને એટલે આ વર્ષે વાતાવરણ બન્યું નથી એમ, એટલે જે એને જે ફૂટ નીકળવું જોઈએ, ફૂલ બેસવા જોઈએ એ ફૂલ નીકળતા નથી. ઓછો પાક હોવાથી વધારે ભાવ થવાની શક્યતા અને એવું કંઈક ભાવ તો વધે પણ મારે જ ઓછો હોય એટલે પછી એડજસ્ટ કેવી રીતે કરે પછી એમ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને જે લોકલ માર્કેટ છે એને કેટલો ફરક પડશે? ફરક તો પડશે જ આ વર્ષે, કારણ કે માલ જ ઓછો છે